અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ છે. સાત ઝોનમાં અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ એકમો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આસ્ટોડિયા ભજી હાઉસમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં લોટ, તેલ અને ગાંઠિયાના નમૂના લેવામાં આવ્યા છે. નમૂનાને લેબોરેટરીમાં મોકલવામાં આવશે. નવરાત્રીના પાંચ દિવસ બાદ કોર્પોરેશન કામગીરી હાથ ધરી છે. કોર્પોરેશનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે લેબોરેટરીમાંથી 14 દિવસ બાદ રિપોર્ટ આવે છે ત્યાં સુધીમાં નવરાત્રીનો તહેવાર તો પૂર્ણ થઈ જશે, સાથે અન્ય તહેવારો પણ પૂર્ણ થઈ જશે. રિપોર્ટ પહેલા લોકો હસતા હસતા ફાફલા જલેબીને આરોગી લેશે અને જ્યારે રિપોર્ટ આવશે ત્યારે તંત્ર આ તમામ દુકાનદારો સામે કશું જ નહીં કરી શકે. પાર્થ વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે. પાર્થ, નમૂના તો લેવામાં આવ્યા છે, પરંતુ દર વખતે જ ઘટનાક્રમ સામે આવે છે. પહેલા નમૂના લેવામાં આવે, ત્યારબાદ જ્યારે રિપોર્ટ આવે ત્યાં સુધીમાં એ તમામ જે ખાદ્ય સામગ્રી હોય તેનો ઉપયોગ થઈ ગયો હોય છે. રીના, ચોક્કસ આ બહુ એક મહત્વની બાબત ગણી શકાય છે, કારણ કે આરોગ્ય તંત્ર હાલ તો સફાળું જાગ્યું છે, પરંતુ નવરાત્રીના પાંચ દિવસ પૂર્ણ થઈ ગયા છે અને પાંચ દિવસની અંદર અનેક એવા શહેરીજનો છે તે આરોગ્ય વિભાગ એટલે કે ફાફડા જલેબી છે તે પોતાના શરીરમાં આરોગી લીધા છે. અને ત્યારબાદ હવે જયારે કોર્પોરેશન અલગ અલગ સાત ટીમો બનાવી શહેરની અંદર હાથ સરપ્રાઇઝ જે ચેકિંગ છે તે હાથ ધર્યું છે, જેમાં આસ્ટોડિયાની જે ભજીયા હાઉસ છે સાથે ગાંઠિયા હાઉસ છે ત્યાં આગળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યાં આગળથી નમૂના જે હતા તે લેવામાં આવ્યા હતા, તેની અંદર લોટ છે, તેલ છે સહિતના જે ગાંઠિયા છે તે સહિતના જે નમૂનાઓ છે તે લેબોરેટરી માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ જે રિપોર્ટ છે તે 14 દિવસ બાદ એટલે કે આજે જયારે આ નમૂના છે તે લેવામાં આવ્યા છે અને હવેથી 14 દિવસ બાદ તેનો રિપોર્ટ આવશે, એટલે કે ત્યાં સુધી તો દશેરા છે કે અનેક એવો તહેવાર જે નવરાત્રીનો છે તે પૂરો થઈ જશે. એટલે કે કોર્પોરેશન ઉપર અનેક એવા સવાલો છે તે હાલ રીના ઉભા થઈ રહ્યા છે, અને કોર્પોરેશન શા માટે જયારે તહેવાર આવતા હોય છે ત્યારબાદ કામગીરી કરતી હોય છે. જી જી પાર્થ, આભાર તમામ જાણકારી માટે. મ્યુનિસિપલ કોર્પોરેશન નવરાત્રી દરમિયાન સફાળું હવે જાગ્યું છે, કારણ કે નવરાત્રી હાલ ચાલી રહી છે અને શહેરની અંદર ગાંઠિયા અને જે ફરસાણ હોય છે ખૂબ જ વેચાણ થતા હોય છે. ત્યારે કોર્પોરેશન દ્વારા જે આરોગ્ય તંત્ર દ્વારા જે છે તે આ જે ફરસાણવાળી જે એકમો હોય છે ત્યાં આગળ જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. અલગ અલગ જે સેમ્પલો છે તે લેવામાં આવી રહ્યા છે, અને જો સેમ્પલ જ્યારે લેબોરેટરીમાં મૂક્યા બાદ જો સેમ્પલની અંદર કોઈ ખામી દેખાશે કે આ સેમ્પલ જે છે તેની અંદર કોઈ ભેળસેળ દેખાશે તો એ એકમ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ મહત્વની વાત છે કે જ્યારે કોર્પોરેશન જ્યારે હાલ જે નવરાત્રીનો માહોલ છે અને ત્યારે જ આ કામગીરી જે છે તે હાથ ધર્યું છે. અલગ અલગ સાત ઝોનની અંદર જે આ કામગીરી છે તેનું જે તંત્ર છે તેની અંદર જે કહી શકાય છે ફ્લાઇંગ સ્કોડ જે છે તે આ કામગીરી કરી રહ્યું છે. એટલે કે તંત્ર હાલ તો સફાળું જે છે તે જાગ્યું છે અને શહેરની અંદર આ જે ફરસાણની જે એકમો છે ત્યાં આગળ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. કેમેરામેન કાર્તિક આચાર્ય સાથે પાર્થ શાહ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.